ભરૂચ નજીકથી પસાર થતા દહેજ બાયપાસ રોડ પર આવેલ એચડીએફસીની શેરપુરા શાખાના એટીએમને તોડવામાં તસ્કર સફળ થયો હતો, પરંતુ વોચમેન અને સરપંચની સતર્કતાના પગલે પોલીસે તસ્કરને ઝડપી પાડ્યો હતો. સાથે જ તેણે એટીએમમાંથી ચોરેલ નાણાં 6,65,500 પોલીસે રિકવર કર્યા હતા. દહેજ બાયપાસ રોડ પર એટીએમ તોડી નાણાં ચોરી કરવા અંગેના આ બનાવ અંગે વિગતવાર માહિતી જોતા દહેજ બાયપાસ રોડ પર સ્થિત એવા 5-સ્ટાર પ્લાઝા શોપિંગ સેન્ટરમાં એચડીએફસી બેંકની શેરપુરા શાખા અને તેની બાજુમાં એટીએમ આવેલ છે. મળસ્કાના સમયમાં એટીએમમાં તસ્કર ઘૂસી એટીએમ મશીન તોડી તેમાંના નાણાં ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જ સમય અરસામાં પાછળના વિસ્તારમાં આવેલ સોસાયટીનો વોચમેન સિકંદર અનવર મલેક ચા પીવા માટે પેટ્રોલ પંપ પાસેની ચાની લારી તરફ જઈ રહ્યો હતો. તેવામાં તેણે એટીએમમાંથી લાઇટના સ્પાર્ક સાથે અવાજ થતો હોવાનું જણાતા આ બાબત તેને ચાની લારીવાળાને જણાવતા સમગ્ર ઘટનાની જાણ સરપંચને થઈ હતી. સરપંચે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી એટીએમમાં તપાસ કરતા એક ઈસમ કટર વડે એટીએમ મશીન તોડતો જણાયો હતો. ઈસમની પ્રાથમિક તપાસમાં તેનું નામ આસિફ રહવર અબ્બાસ રઝા મૂળ રહેવાસી શાહપુર ઉત્તર પ્રદેશ જણાયું હતું. પોલીસે તુરંત જ બેંકના બ્રાન્ચ મેનેજર મુબારક યાકુબ પટેલ રહેવાસી શેરપુરાનો સંપર્ક કરી એટીએમ મશીનમાં રહેલ રોકડા નાણાં અંગેની વિગત મેળવી હતી. સમગ્ર ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ સિટી પોલીસે ડિવિઝનના પીઆઈ એકે ભરવાડ કરી રહ્યા છે. જ્યારે આરોપીની વિગત જોતા આરોપી અલંગ ખાતે નોકરી કરતો હતો, તેમજ અગાઉ પણ એટીએમ તોડીને નાણાં ચોરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. આસિફ રહેવર અબ્બાસ રઝા ગ્રાઇન્ડર કટર મશીન સાથે રાખી અવાવરુ વિસ્તારમાં આવેલ એટીએમમાં જઈને એટીએમ તોડી નાણાંની ચોરી કરવાની રીત રસમ ધરાવે છે. તે કેબલની મદદથી બહારની વીજ કનેક્શન મેળવી કટરથી શટરનું લોક તોડી અંદર ઘૂસીને શટર બંધ કરી કટરથી એટીએમ કટ કરીને ચોરી કરવાની ટેવ ધરાવે છે. અગાઉ આરોપી અલંગ ખાતે નોકરી કરતો હતો. દરમિયાન મહુવા તથા ધોલેરા ખાતે એટીએમ તોડવાનો પ્રયાસ કરેલ, પરંતુ આજુબાજુના લોકો જાગી જતા સફળ થયેલ ન હતો.